સહિત જિલ્લાભરમાં 3 લાખ થી વધુ લોકોએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ફિટ ઇન્ડિયા કાર્યક્રમનું લાઈવ પ્રસારણ નિહાળ્યું હતું. ભુજ તાલુકામાં માધાપર ખાતે એમએસ હાઈસ્કૂલમાં 500 થી વધુ લોકોએ સામૂહિક સંકલ્પ લીધા હતા. અનેક પ્રકારની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી, જેમાં ખાસ કરીને દોડ, વોલીબોલ, કબડ્ડી સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. વિદ્યાર્થીઓ અને સિનિયર સિટીઝન્સ પણ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ જાહેર કર્યો છે, જેમાં સ્વસ્થ રહેવા માટેની કેટલીક ટિપ્સ પણ આપી હતી. કચ્છ સહિત સમગ્ર દેશમાં 1 કલાક સુધી દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ફિટ ઇન્ડિયા કાર્યક્રમ ખુલ્લો મૂકી તે માટે કેટલીક વિશેષ ટીપ સાથે પ્રવચન આપ્યું હતું. આ લાઈવ પ્રવચનને નિહાળવા માટે ભુજ સહિત સમગ્ર જિલ્લામાં જિલ્લા શિક્ષણાધિકારી ડોક્ટર પ્રજાપતિ, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી સંજય પરમાર અને જિલ્લાના રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારના સંયુક્ત આયોજન હેઠળ સમગ્ર જિલ્લાની તમામ શાળાઓમાં આ પ્રકારના લાઈવ કાર્યક્રમ નિહાળવા માટેનું આયોજન કરવામાં આવ્યું હતું. એક તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળવો અને ફિટ ઇન્ડિયા વિશે સમજ મેળવી, તો બીજી બાજુ ખાસ કરીને આ કાર્યક્રમને અનુલક્ષીને, ખાસ કરીને આજે નેશનલ સ્પોર્ટ ડે હોય એ નિમિત્તે તમામ શાળાઓમાં, જેમાં પ્રાથમિક શાળા, માધ્યમિક શાળા અને ઉત્તર માધ્યમિક શાળાઓમાં રમતગમત સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ખાસ કરીને સાયકલ રેલી, દોડ, લાંબી કૂદ, કબડ્ડી, વોલીબોલ સહિતની સ્પર્ધાઓ યોજવામાં આવી હતી. જોકે કેટલીક શાળાઓમાં ખાસ કરીને સિનિયર સિટીઝન માટેની સ્પર્ધા પણ યોજવામાં આવી હતી. ભુજ તાલુકાનો કાર્યક્રમ માધાપરની એમએસ સ્કૂલમાં યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અંદાજે 500 થી વધુ વિદ્યાર્થીઓએ એક સાથે વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો લાઈવ કાર્યક્રમ નિહાળ્યો હતો. આ લાઈવ કાર્યક્રમ સંપન્ન થયા બાદ ખાસ કરીને તમામ વિદ્યાર્થીઓએ સ્વસ્થ રહેવા માટે, ફિટ રહેવા માટે સામૂહિક સંકલ્પને શપથ લીધા હતા. આ સમગ્ર શપથ જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારની સીધી આગેવાની હેઠળ લીધા હતા. સાથોસાથ તમામ સ્કૂલમાં, તાલુકાની તમામ સ્કૂલોમાં આ પ્રકારનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ પ્રકારના કાર્યક્રમમાં એક તરફ પ્રાથમિક સ્કૂલ, માધ્યમિક સ્કૂલ, ઉત્તર માધ્યમિક સ્કૂલ, જિલ્લાભરની કોલેજો, યુનિવર્સિટી અને ગ્રામ પંચાયત ખાતે પણ લાઈવ ટેલિસ્કાર્ટનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. કચ્છ આમતક દૈનિક અને ટીવી ન્યૂઝ સાથેની વાતચીતમાં માહિતી આપતા રમતગમતના જિલ્લા અધિકારી રોહિતસિંહ પરમારે જણાવ્યું હતું કે ભુજ સહિત જિલ્લામાં આ કાર્યક્રમ લાઈવ નિહાળવા માટે અંદાજે 3 લાખ થી વધુ લોકોએ આ કાર્યક્રમ નિહાળ્યો હતો અને સમગ્ર પ્રશાસને સંયુક્ત રીતે આ પ્રકારની વ્યવસ્થા પણ હાથ ધરવામાં આવી હતી. સાથોસાથ નેશનલ સ્પોર્ટ ડે ની ઉજવણી વેળાએ સાયકલ રેલી, કબડ્ડી, દોડ સ્પર્ધા, વોલીબોલ સ્પર્ધા આવી અનેક પ્રકારની દેશી સ્પર્ધાઓ પણ યોજવામાં આવી હતી અને સ્પોર્ટ્સ ડે ને વધાવવામાં આવ્યો હતો. અને ફિટ ઇન્ડિયા કાર્યક્રમમાં જે વડાપ્રધાને ઉદબોધન કર્યું છે તેને ખાસ કરીને સપોર્ટ કરી અને તમામ લોકોએ એક સાથે સંકલ્પ લીધા હતા. ભુજમાં આ કાર્યક્રમને સફળ બનાવવા માટે જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમારના સીધા માર્ગદર્શન હેઠળ કોચ મોહસિન ખાન પઠાણ, દેવાનસિંહ ગઢવી, રામભાઈ ગઢવી, પાઠક સાહેબ, ડાકી સાહેબ, ઝાલા સાહેબ સહિતના લોકોએ ખૂબ ખૂબ જહેમત ઉઠાવી હતી અને આ કાર્યક્રમ ખૂબ જ અસરકારક રહેવા પામ્યો હતો. મારું નામ રબારી ભજીબેન ગોકુલભાઈ છે. હું ભચાઉથી આવું છું અને અમે જે બેટરી ટેસ્ટ આપ્યું હતું, જે માટે અમે વડોદરા ગયા હતા ટ્રાય આપવા માટે, તેમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવ્યા હતા, જેમાં અમે બધા સિલેક્ટ થઈને આવ્યા છીએ. અને અહીંયા મારી 3 ઇવેન્ટ છે, હોકી, આર્ચરી અને વોલીબોલ. એમાં અમે, હું આર્ચરીમાં પીટી પ્લેયર છું અને મારી ગેમ આર્ચરી છે. હું બધાને સંદેશ આપવા માગું છું કે તમે બધા પણ સ્પોર્ટ્સમાં જોડાઓ, તમે ફિઝિકલ આપણે ફિટ હશું તો જ આપણે માનસિક રીતે ફિટ રહેશું. એથી આ જે નરેન્દ્રભાઈ મોદી આપણા વડાપ્રધાને જે આ ડે ઉજવ્યો છે, 29 ઓગસ્ટ જે ધ્યાનચંદ જે હોકીના પ્લેયર હતા એમના જન્મદિવસ નિમિત્તે આજે જે આપણે આ દિવસ ઉજવી રહ્યા છીએ, એમના તરફથી મારી ખૂબ ખૂબ અભિનંદન. અને હું એવું ઈચ્છું છું કે ઘણા બધા વિદ્યાર્થીઓ, ઘણા બધા ભાઈ બહેનો અને ગમે તે પણ ગામમાં રહેતા હોય, જે આગળ ના વધી શકતા હોય તે DLSSના માધ્યમથી આગળ વધી શકે છે. અને એવું ઈચ્છું છું કે ઘણા બધા આમાં જોડાય અને આગળ વધીને આપણા ભારત દેશનું, ગુજરાતનું, કચ્છનું અને આપણા માધાપરનું નામ રોશન કરે એવી મારી ખૂબ ખૂબ અભિનંદન. રોહિતસિંહ પરમાર, જિલ્લા રમતગમત અધિકારી, કચ્છ. 29 ઓગસ્ટ એટલે કે જે હોકીના જાદુગર ધ્યાનચંદના જન્મદિવસ નિમિત્તે ઉજવાય છે. આપણે આ અનુસંધાને જોઈએ તો સમગ્ર ભારતમાં આના અનુસંધાને આપણા માનનીય વડાપ્રધાનશ્રીએ ફિટ ઇન્ડિયા મુમેન્ટ્સની ચળવળ શરૂ કરી છે. ફિટ ઇન્ડિયા એટલે દરેક લોકો ફિટ રહે એના અનુસંધાનના એમનું લાઈવ ટેલિકાસ્ટ 10 થી 11 કલાક આજે સમગ્ર ભારતમાં દરેક શાળા, દરેક કોલેજ, દરેક યુનિવર્સિટી અને દરેક ગામ પંચાયતમાં વધુમાં વધુ લોકો નિહાળી શકે અને દરેક લોકો ખેલ અને રમતગમત પ્રત્યે જાગૃત થાય એવા ઉદ્દેશ્યથી આજે સમગ્ર કચ્છ જિલ્લામાં દરેક શાળાઓમાં એક સરસ અને સુંદર મજાનું આયોજન કરવામાં આવ્યું છે. સમગ્ર કચ્છમાંથી જોઈએ તો 4 લાખથી વધારે લોકો આ લાઈવ ટેલિકાસ્ટને નિહાળી રહ્યા છે અને આવનાર સમયમાં રમતગમત અને પોતાના શારીરિક સ્વાસ્થ્ય પ્રત્યે લોકોમાં જાગૃતિ કેળવાય અને એક તંદુરસ્ત સમાજ અને તંદુરસ્ત મન અને
તંદુરસ્ત દેશનું નિર્માણ થાય, હમ ફિટ તો ઇન્ડિયા ફિટ જેવા સૂત્રો સાકાર થાય એના અનુસંધાને આજે કચ્છ જિલ્લામાં MSV હાઈ સ્કૂલમાં ખૂબ સરસ અને સુંદર એવું આયોજન થઈ રહ્યું છે. અહીંયા ઉપસ્થિત તમામ લોકોએ ખૂબ પ્રોત્સાહ અને ઉત્સાહ અને જોમ અને જુસ્સાથી આ કાર્યક્રમને વધાવી રહ્યો છે. ખાસ કરીને હું આ કાર્યક્રમના આયોજન બદલ દરેક વહીવટી અને શાળાના પ્રિન્સિપાલ અને તેના સમગ્ર સ્ટાફને અભિનંદન આપું છું અને સમગ્ર કચ્છ જિલ્લામાં રમતગમત ક્ષેત્રે અને પોતાના સ્વાસ્થ્ય ક્ષેત્રે ખૂબ સારી એવી પ્રગતિ થાય એવી શુભકામના અને દરેકને નેશનલ સ્પોર્ટ્સ ડેની ખૂબ ખૂબ શુભકામના.